સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસરની મદદની મતદાર નોંધણી અધિકારી તથા પ્રાંતિજ મામલતદાર એચપી ભગોડા દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીમાં તેમની જગ્યાએ નગરપાલિકાના બે ક્લાર્કને જવાબદારી સોંપતા ગંભીરતા ધ્યાને આવતા નગરપાલિકાના ચીફ ઓફિસરને નોટિસ પાઠવવામાં આવી. પ્રાંતિજ તલોદ ખાતે રવિવારના રોજ ચૂંટણી મતદાર યાદી સુધારણા સહિતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાં કુલ 153 બૂથ અને તલોદ માટે 152 બૂથ ઉપર બીએલઓ દ્વારા બૂથ ઉપર હાજર રહીને પોતાની કામગીરી કરવામાં આવી રહી છે. પણ જેને સિરે 21 બૂથની સેક્ટર ઓફિસરની જવાબદારી સોંપવામાં આવેલ છે એ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ પોતે પોતાની જવાબદારી પોતાના બે નગરપાલિકાના ક્લાર્કોને હવાલે કરી પોતે રવિવારની રજાનો સદુપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું હતું. તો મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરાના ધ્યાને આવતા પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંતિજના 21 બૂથના સેક્ટર ઓફિસર આકાશભાઈ પટેલને આજ રોજ નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે હાલ તો તંત્ર દ્વારા માત્ર નોટિસ પાઠવીને ઠંડુ પાડશે કે આગળ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થશે કે કેમ એ તો હવે જોવું રહ્યું. જોકે ચૂંટણી કમિશન પણ આવા કાર્યક્રમોને ગંભીરતા લેતું હોય છે, પણ કેટલી ગંભીરતા આમાં લેવામાં આવશે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. અત્યારે હાલ ઇલેક્શન કમિશન દ્વારા દર રવિવારે મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ ચાલી રહી છે અને એમાં દરેક રૂટ વાઇઝ અમે સેક્ટર ઓફિસરને નિમણૂક કરેલી છે. પ્રાંતિજ રૂટની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીના જે સેક્ટર ઓફિસરની અમે નિમણૂક કરી છે તેમના ધ્યાને અમારે આવ્યું છે કે એમના બદલે કોઈ બીજા કામગીરી કરતા હતા અને એ રિપોર્ટિંગ કરતા હતા, એટલે એના સામે અમે એક કારણદર્શક નોટિસ આપી અને ખુલાસો માંગ્યો છે. અને કમિશન પણ આવા કાર્યક્રમોને બહુ ગંભીરતાથી લેતું હોય છે. દરેક બીએલઓ શ્રી હોય, સેક્ટર ઓફિસર હોય, મામલતદાર શ્રી હોય કે અમારા ઉપરી અધિકારીઓ પણ બહુ સતર્કતાથી અને ધ્યાનથી ચીવટપૂર્વક કામગીરી કરતા હોય છે. એટલે આવું કેમ બનવા પામેલ છે એનો અમે કારણદર્શક નોટિસ આપી અને ખુલાસો કરેલ છે, ખુલાસો માંગેલ છે. અને જો અમારા ધ્યાને એવું આવશે કે કોઈ ક્ષતિ છે તો અમે ઉપર રિપોર્ટ કરવા સુધીની પગલાં લઈશું. પ્રાંતિજ નગરના સૌ નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આવનારું નૂતન વર્ષ આ સદેનું સુખ સમૃદ્ધિ ભર્યું જાય અને આ નવું વર્ષ સૌને કોરોના મહામારીમાંથી મુક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આ નગરના યુવાનોને હું અપીલ કરું છું કે દીપાવલીના પર્વની સાથે સાથે હાલમાં મતદાર યાદી સુધારવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે, તો જે યુવાન મિત્રોની ઉંમર 18 વર્ષથી પૂર્ણ થઈ હોય તેવા યુવાન મિત્રો મતદાર યાદીનું પોતાનું ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ નોંધાવે અને આ રાષ્ટ્રના એક જાગૃત નાગરિક મતદાર બને એવી અપીલ કરું છું. અંતમાં આપ સૌ નગરજનોને મારી દીપાવલીની શુભેચ્છાઓ, નવા વર્ષના અભિનંદન, સૌને સાલ મુબારક, ભારત માતા કી જય, વંદે માતરમ. આજથી શરૂ થતા આ દિવાળી પર્વમાં વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નૂતન વર્ષ અભિનંદનની સૌ મિત્રો પ્રાંતિજ જનોને હું શુભકામનાઓ પાઠવું છું અને હું અને મારા કુટુંબીજનો વતી આપ સૌને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. દિવાળી સૌ હળીમળીને સારી રીતે ઉજવીએ અને તમામ પ્રકારની સરકારની ગાઈડલાઇન્સને ફોલો કરીએ અને આવનારા સમયને એક સાથ બધા એકબીજાનો સાથ આપી અને સમયના આ કપરા કાળને કાઢી ફરીથી એક રેગ્યુલર જીવન તરફ જઈએ એવી સૌને શુભકામનાઓ.
માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.